વલસાડ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે દોઢ કરોડના ખર્ચે ચૌદ નવા ટ્રેક્ટરો ફાળવાયા છે વલસાડ શહેરમાં જૂના ખાખડી ગયેલા ટ્રેક્ટરોને લઈ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સફાઈ કામગીરી અને ડોર ટુ ડોર ગાર્બેજ કનેક્શન માટે આરોગ્ય વિભાગની કામગીરી માટે મોટી મુશ્કેલી દૂર થઈ છે સ્વચ્છતા સ્વાસ્થ્યના પ્રશ્નો પણ સામે આવતા પાલિકાએ ટ્રેક્ટરની ખરીદી કરી છે આરોગ્યલક્ષી સેવા માટે મૂકવામાં આવ્યા છે નવા ટ્રેક્ટરો ખરીદવાની આવશ્યકતા ઊભી થતા પાલિકાના ભાજપ શાસકોએ બોર્ડમાં નવા ટ્રેક્ટરો વસાવવાનું નક્કી કર્યું હતું જે માટે પંદરમાં નાણાંપંચ હેઠળની ગ્રાન્ટમાંથી રૂપિયા એક પોઈન્ટ કરોડના ઓછા ખર્ચે ચૌદ નવા ટ્રેક્ટરો વલસાડમાં સ્વચ્છતા અને સફાઈ કામ માટે ખરીદવામાં આવ્યા છે સફાઈ અભિયાન હાથ માટે નગરપાલિકા દ્વારા અને સરકાર શ્રી દ્વારા જે વલસાડ નગરપાલિકાના અર્પણ કરવામાં આવ્યા છે આ પ્રસંગે પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ શહેરના નગરપાલિકા પ્રમુખ શ્રી કિન્નરીબેન અને ચીફ ઓફિસરશ્રી અને આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી આજરોજ વલસાડ નગરપાલિકા દ્વારા પંદરમાં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ જે ચૌદ ટ્રેક્ટરોનું આયોજન કરવામાં આવ્યું છે એના લોકાર્પણ પ્રસંગે સૌને હું અભિનંદન પાઠવું છું આ ટ્રેક્ટરો આવી જવાથી જે નગરમાં કચરાના અમુક પ્રોબ્લેમો હતા એ વહેલી તકે દૂર થશે અને નગરજનોને એમાં સ્વચ્છતામાં પ્રભુતા જેવા કે નગરપાલિકા દ્વારા અમે સારામાં સારી કામગીરી કરશું એવી આશા રાખીએ છીએ